હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો આજે અમે ગયા હતા ગ્રોસરી માટે, અને અમે લગભગ 1.5 કિલોમીટર જેવું ચાલીને આવ્યા. તો હું તમને તમે જોઈ શકો છો કે આ 1.5 કિલોમીટર ચાલીને આવ્યા તો આ બેન તો સૂતા છે, થાકી ગયા છે, અને પેલા ભાઈ બી બેઠા છે આરામથી અને જબરજસ્ત. કારણ કે આપણે ઇન્ડિયામાં એટલું બધું ચાલતા ના હોઈએ, એટલે આપણે એટલી બધી પ્રેક્ટિસ ના હોય. અને મેઇન પ્રશ્ન શું છે કે અહીંયા ઠંડીમાં ચાલવાનું, એટલે એ થોડી તકલીફ પડે, અને પાછા વજન સાથે. એમ હું તમને બતાવું, જો અમે આ બધી ગ્રોસરી કરીને આવ્યા, આ બધું અમે ઉંચકીને લઈને આવ્યા હતા. તો આજે આપણે ગ્રોસરીની વાત કરીશું. તો તમને બધાને એવું થતું હશે કે કેટલા રૂપિયાની કેટલી ગ્રોસરી આવે, શું છે. તો આ જે બધી ગ્રોસરી છે, લગભગ ઇન્ડિયન રૂપીસ પ્રમાણે આપણે ગણવા જઈએ તો 6,000 રૂપિયા જેવું થાય. તો સૌથી પહેલાં આપણે આ દહીંની વાત કરીએ. તો અમે આ દહીંનો જે બકેટ લાયા છીએ, એ 2 કિલો 27 ગ્રામનું બકેટ છે. તો આ અમે $12માં આવ્યું, એપ્રોક્સ $12ની આજુબાજુ છે. પછી આ જે મિલ્ક છે, તો મિલ્કમાં પણ અલગ અલગ હોય છે, આ ફેટ પ્રમાણે હોય છે. આ મિલ્ક છે ને, આપણે જ્યાં ગોલ્ડ લઈએ ને એ ટાઈપનું મિલ્ક હોય છે. આ 4 લિટરની બકેટ આવે, તો આ લગભગ એપ્રોક્સ $7ની આજુબાજુ હોય છે. તો અમે આ 2 મિલ્ક બકેટ લાયા. પછી આ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે, એ સમથિંગ $7ની આજુબાજુ છે. પછી આ જે છે એ ચીઝ છે, આ અમે ચીઝ લાયા છીએ 600 ગ્રામનું. તો આ કંઈક સમથિંગ $11નું હતું. પછી આ બનાના બ્રેડ લાયા છીએ, તો આ કંઈક $4ની આવી છે. પછી આ પાલક લાયા છીએ, તો પાલકનું હું તમને પ્રાઇસ કહું, બિલમાં છે જ મારી પાસે. પાલક $2નું આવ્યું છે. પછી આ જે છે એ ફ્રોઝન વટાણા છે, એ સમથિંગ $3-1ના છે. પછી આ મકાઈ છે, એ બધું અરાઉન્ડ $4-5 છે ફ્રોઝન. પછી આ કેપ્સિકમ છે, પછી આ પનીર છે, પછી આ છે એ મેન્ડરિન છે, એ ફ્રૂટ એકદમ સરસ હોય છે, જ્યુસી. તો એ પણ છે એ લગભગ $4ની આવી છે. પછી આ જે સૂજી ટોસ્ટ છે, તો એ $3.47. પછી સેવ મમરા છે, તો એ પણ $3 છે. પછી આ બ્રેડ છે, આ $2ની, એટલે અને હાંડવાનો લોટ પણ લાયા હતા. તો સમથિંગ એ અરાઉન્ડ કે આપણા ઇન્ડિયન કરન્સી પ્રમાણે 6,000 સમથિંગ થાય. અને અમે આટલી વસ્તુ $100ની આજુબાજુ લાયા. તો ફ્રેન્ડ્સ, આ હતી ગ્રોસરી. તો અહીંયા આ રીતે જ ગ્રોસરી કરવાની હોય છે, અને તમારે લિસ્ટ બનાવીને જવાનું. અહીંયા બધા અલગ અલગ સ્ટોર હોય છે, ચલો ફ્રેસ્કો હોય છે, પછી ફ્રુટિકાના હોય છે, સબ્જી મંડી હોય છે. તો ગ્રોસરીની અલગ અલગ શોપ હોય છે, તો એમાંથી તમે ગ્રોસરી કરી શકો છો. અને તમારે અત્યારે સ્ટાર્ટિંગમાં તમારી પાસે કાર કે એવું ન હોય, તો તમારે ચાલીને પણ ગ્રોસરી માટે જવાનું હોય છે બસમાં. તો ફ્રેન્ડ્સ, આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મેં તમને ડોલર અને રૂપિયામાં કન્વર્ટ કરીને કીધું છે. કારણ કે ઘણા લોકો એવી બી કમેન્ટ કરે કે ભાઈ, તમે તો ત્યાં ડોલરમાં કમાવો છો તો તમે રૂપિયામાં કેમ બોલો છો એમ. પણ આ તો મેં ખાલી તમને જસ્ટ નોલેજ માટે મેં તમને ડોલર અને રૂપિયામાં બંને કીધું, તો તમને આઈડિયા આવે કે ભાઈ આનું કન્વર્ટ કરો તો આટલા રૂપિયામાં તમને આ વસ્તુ અહીંયા પડે છે એમ. થેન્ક યુ.